ગઈકાલથી એટલે કે લાભ પાંચમથી રાજ્યના કૃષિ બજારો એટલે કે માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર ધમધમતા થઈ ગયા છે। પહેલા અતિવૃષ્ટિ અને પાછોતરા વરસાદના કારણે નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને આ સિઝનમાં ટેકો મળી રહે એ માટે સરકારે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી છે। પણ ખેડૂતો સરકારને ટેકો ન જોઈતો હોય એમ સ્પષ્ટ કહી રહ્યા છે અને ખુલ્લા બજારમાં જણસી વેચી રહ્યા છે, જ્યાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને ખેડૂત બરબાદ થઈ રહ્યો છે। નુકસાની ખાઈ જણસી વેચવા મજબૂર ખેડૂત, ટેકા બાદ પણ ખુલ્લા બજારમાં જતો ખેડૂત। દિવાળીના મિની વેકેશન બાદ લાભ પાંચમથી બજારો ફરી ખુલ્યા છે। માર્કેટિંગ યાર્ડ બહાર ફરી જણસી વેચવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। પરંતુ આ વર્ષે કુદરત રૂઠતા રાજ્યના ધરતીપુત્રોની જાણે કિસ્મત જ ફૂટી છે। ચોમાસુ સિઝનમાં અતિવૃષ્ટિ અને પાછોતરા વરસાદે ભારે નુકસાન વેર્યું છે, તો વધુ પડતા વરસાદ અને ભેજના કારણે બચી ગયેલા પાકમાં ઈયળ અને રોગચાળો ફેલાયો છે, જેમાં પણ ખેડૂતોએ માંડ માંડ પાક બચાવ્યો પણ આ બધા કારણે તેમનો ઉતારો ઓછો આવ્યો। જો કે જગતના તાતને મુશ્કેલીમાં જોઈ સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે। તેમ છતાં લાભ પાંચમ બાદ ખેડૂતો ખુલ્લા બજારમાં નુકસાની ખાઈને પણ જણસી વેચી રહ્યા છે। મગફળીના ભાવની વાત કરીએ તો ખુલ્લા બજારમાં તેના 1000થી અંદરના ભાવ છે, ટેકાનો ભાવ 1356 છે, જ્યારે ખેડૂતોને આશા છે કે તેને 1500 રૂપિયાનો ભાવ મળવો જોઈએ। રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની ભરપૂર આવક થઈ રહી છે, પરંતુ ખુલ્લા બજારમાં તેના ભાવ તળિયે જોવા મળી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે જો 1500 રૂપિયાનો ભાવ મળે તો આમાંથી કંઈક મળે પણ હાલ તો નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। 886 રૂપિયા આવ્યા, આ કોઈ દિવસ પોવાય નહીં ખેડૂતને, મુર્ગામાં ન છૂટે બરાબર। આની આ મગફળીના 1500 રૂપિયા ભાવ હોય ને તો ખેડૂતની મજૂરી હુજે। 5 પીપળાથી મગફળી વેચવા આવ્યા છે, 831 ભાવ ની ગઈ, પણ હવે અમને પોણ થાય એમ નથી। માંડવીના 1400-1300 બજાર હોવી જોઈએ, અટાણે 70% ખેડૂતને નુકસાની છે। 1000ની અંદરના જ ભાવ છે આજની તારીખમાં અંદર બધાને ભાવ। જો ખેડૂતોના ભાવ પોસાય તેમ નથી તો પછી કેમ ખેડૂતો ખુલ્લા બજારમાં માલ વેચી રહ્યા છે? સરકારના ટેકાના ભાવે મગફળી કેમ નથી વેચતા? કારણ કે આ તેમની મજબૂરી છે। કુદરતના મારના કારણે મગફળીના પાકમાં ઉતારો ઓછો આવ્યો છે, જે નાફેડ સ્વીકારે નહીં તો ખેડૂતોને ખર્ચો માથે પડે, તેમજ હાલ રવિ સિઝન માટે ખેડૂતોને નાણાંની તાત્કાલિક જરૂર ઊભી થઈ છે। નાફેડમાં નાખે તો એ લોકો વકાળે નહીં, આનું આલે હામરી માંડવી છે ને આમ છે ને તેમ છે, તો ખર્ચા વધી જાય એટલે એ કોઈ દી પોહાય નહીં। મજૂરી ખર્ચ ને આ ખાતર દવા, હવે શિયાળું પાક કરો, ખેડૂતને ફરજિયાત વેચવી પડે, ઊંચી ઉધારા કર્યા હોય દેવું લેવું બધું, એટલે ફરજિયાત વેચવી પડે ખેડૂતને। ટેકાના ભાવની રાહ કેમ ન જોઈ? હે, ટેકાના ભાવ હું આવડે હડી ગયેલો છે ને કેમ ટેકાના ભાવ રાહ જોઈ? હડી ગયેલું કારણ વરસાદ બહુ થયો એટલે ખેડૂતને તો અત્યારે એમ માનો કે બિયારણ ખાતર વાવેતર કરવાની જરૂર હોય, પૈસા બધાય પણ હોય જ છે, એવું હોતું નથી, ન પરવડે ન છૂટ કે વેચવી પડે। ટેકાના ભાવે સરકાર ખરીદી ચાલુ કરી દીધી, એ કરવાના છે, પણ હજી કેદી કરે અને આ માલ આવો લે કે ન લે હજી શું ખાતરી કહેવાય? હાલ મજબૂરીના માર્યા ખેડૂતો નુકસાની ખાઈને પણ મગફળી ખુલ્લા બજારમાં વહેંચી રહ્યા છે। મગફળીની સાથે સોયાબીનના ભાવ પણ તૂટ્યા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમ બાદ મગફળી અને સોયાબીનની મોટી આવક થઈ છે, જ્યાં સોયાબીનના ભાવ 700-800 રૂપિયા બોલાતા ખેડૂતો નારાજ થયા છે। 90-6 કટા જેટલા સોયાબીન લઈને આવ્યો છું, મને આશા હતી કે આજ લાભ પાંચમ છે અને કંઈક ભાવ સારા મળશે, પરંતુ ભાવ 700-750ની અંદર જ આવ્યા છે, 750 રૂપિયા જે ટેકાના ભાવ છે બહુ નીચા છે। વધુ પડતા વરસાદે ચોમાસુ સિઝન તો બગાડી છે, પણ હવે રવિ સિઝનમાં ઠંડી ગાયબ થતા ખેડૂતો માટે બીજી મુશ્કેલી ઊભી થઈ છે। શિયાળુ પાકને લઈ સરકારે એડવાઇઝરી જાહેર કરી છે, તાપમાન અનુકૂળ ન હોવાથી વાવેતર ટાળવું, ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉંમાં સાવચેતી રાખવી, પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત આપવું। આમ હાલ ખેડૂતોને એક બાદ એક ફટકા પડી રહ્યા છે। પહેલા ચોમાસામાં વરસાદે મુશ્કેલી વધારી, તો હવે ઠંડી પણ ખેડૂતોની પાછળ પડી છે। સરકારે ખેડૂતોને ટેકો તો જાહેર કર્યો છે, પણ મજબૂરીના માર્યા ખેડૂતોને આ ટેકો પણ નસીબ થાય તેમ નથી, ત્યારે હવે મુશ્કેલીમાં ફસાયેલા ખેડૂતોને
કુદરત જ બચાવી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગમાલ વિમલ નીર ગાજે આ સ્વરૂપ મહાદેવનું ત્યાં બિરાજમાન છે. ખુદ ચંદ્રદેવ જેમની પૂજા કરે છે ત્યાં લોકો શ્રદ્ધા સાથે જતા હોય છે મહાદેવના દર્શન કરવા માટે, રાત રોકાવા માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર લોગિન કરતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. કદાચ જાણીને આંચકો લાગશે પણ આવું તમારી સાથે પણ થઈ શકે છે. જો ઈચ્છો છો કે આવું ન થાય, સાયબર લૂંટારા તમારો ભોગ ના નહીં લે, સાયબર લૂંટારા તમારું ખિસ્સું ખાલી ના કરી જાય, તો જુઓ આ ખાસ અહેવાલ. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. તેમાં પણ વેકેશનના સમયમાં યાત્રાધામ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જામતી હોય છે. ત્યારે હાલ દિવાળીના મિની વેકેશનને લઈને યાત્રાધામ સોમનાથમાં ભારે ભીડ ઉમટી રહી છે. પરંતુ હવે તહેવારોના સમયનો લાભ લેતા કેટલાક ઠગબાજો સક્રિય થયા છે, જે દર્શનાર્થે આવતા લોકો સાથે ઓનલાઈન ઠગાઈ આચરી રહ્યા છે. ભેજા બાજુએ સોમનાથ ટ્રસ્ટની ભરતી વેબસાઇટ બનાવીને ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગને લઈને લોકો સાથે ઠગાઈ આચરી છે. 25 સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ મામલે 96 વધુ ફરિયાદ કરાઈ છે, જેને લઈને હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સાગર દર્શન મેં મેને ઓનલાઈન બુકિંગ ભી કરવાઈ હૈ, લેકિન વો બુકિંગ ફ્રોડ મેં ગઈ હૈ કરકે મેરે પૈસે ડૂબ ગયે, ઓર જબકિ મેને જાનને વાલે સે ફોન પે બાત કરવાઈ, સાગર દર્શન મેં ફોન કરકે પતા ચલા કે બોલે કે યહાં મેડમ તો યે તો આયે દિન હોતા રહેતા હૈ યહાં ફ્રોડ, આપ ઓનલાઈન બુકિંગ કરોગે યહાં ફ્રોડ હોતે રહેતે હૈ, તો એસે કેસે ચલેગા આપ મુજે બતાઈએ. સોમનાથ જૈસે પવિત્ર સ્થાન પર અગર એસે ફ્રોડ હોતે રહે, આશ્રમ પે એસે ફ્રોડ હોતે રહે, તો કોણ બિલીવ કરેગા. સોમનાથ આને કે લીએ મેં હોટલ ઢૂંઢ રહા થા જહાં પે મેં અપને પરિવાર કે સાથ રહ સકું, તો મુજે પતા સાગર દર્શન ગેસ્ટ હાઉસ કે બારે મેં પતા ચલા. જબ મેને સાગર દર્શન કરકે ગૂગલ મેં સર્ચ કિયા તો ઉસમે એક મોબાઈલ નંબર આતા હૈ, ઉસ મોબાઈલ નંબર પે જબ મેને કોલ કિયા તો ઉસને મુજે બોલા આપકો રૂમ મિલ જાયેંગે, જીતને રૂમ ચાહિયે વો મિલ જાયેંગે, એસી રૂમ મિલ જાયેંગે, ફેર બતાયા, ઓર ફેર બતાને કે લીએ ઉસને મુજે એક ફોન પે નંબર દિયા. જબ મેને ફોન પે નંબર પે પેમેન્ટ કરને કી કોશિશ કી, તબ ઉસમે કિસી ઇન્સાન કા નામ આયા, જૈસે બલવિંદર સિંહ, અમિત મિશ્રા, યે સારે નામ આયે, તો મુજે ડાઉટ હુઆ કે જબ સોમનાથ મેં સાગર દર્શન મેં મેં રહેના ચાહતા હું, તો ઇન નામો મેં મેં પેમેન્ટ ક્યો કરૂંગા, તો મેને વો પેમેન્ટ નહીં કિયા. ફિર મને ઉસકે બારે મેં ઓર પતા કરને કી કોશિશ કી, તો મુજે પતા ચલા કે સોમનાથ મેં અગર આપકો રહેના હૈ, તો સોમનાથ કી એક હી વેબસાઇટ હૈ, ડેટ ઇઝ somnath.org. वहीं से आप ऑथेंटिक बुकिंग प्राप्त कर सकते हैं. સોમનાથ ટ્રસ્ટને નામે એટલે દાદાને નામે છેતરપિંડી થતી હોવાની જાણ થતા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ લોકોને અધિકૃત વેબસાઇટ પરથી જ પોતાનું બુકિંગ કરાવવા અનુરોધ કરાઈ રહ્યો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મામલે મીડિયાને અને લોકોને માહિતગાર કર્યા હતા. દરેક શ્રદ્ધાળુઓને જણાવવાનું કે સોમનાથ મંદિર ટ્રસ્ટ એ ઓનલાઈન બુકિંગ ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે somnath.org, માત્ર આ વેબસાઇટ પરથી જ ઓનલાઈન બુકિંગ થાય છે. ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન વોટ્સઅપ કે બોટ ચાર્ટ કે ક્યુઆર કોડ એના માધ્યમથી કોઈ દિવસ પૈસા મંગાવવામાં આવતા નથી, અને ટેલિફોનથી કોઈ બુકિંગ થતું નથી. એટલે દરેક લોકોએ ધ્યાન રાખવું કે ઓનલાઈન બુકિંગ જે ટ્રસ્ટની માત્ર વેબસાઇટ પરથી somnath.org ઉપરથી જ થાય છે. એટલે કોઈ પણ આવા કોઈના ટેલિફોનિક બુકિંગ કરવાની પ્રયત્ન ન કરવો, કે ગૂગલ સર્ચ કરીને પણ ટ્રસ્ટના કોઈ ગેસ્ટ હાઉસના નામથી પણ કોઈ વેબસાઇટ નથી, અથવા તો કોઈ પણ ગેસ્ટ હાઉસના નામથી અલગ ટેલિફોનિક આવા બુકિંગ કોઈ લેવામાં આવતા નથી. જો આપ સોમનાથ દાદાના દર્શન માટે જઈ રહ્યા છો અને ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છો, તો અમે આપને જણાવી દઈએ કે સોમનાથ માટેની somnath.org કરીને ઓફિશિયલી વેબસાઇટ છે, તેના પરથી તમામ પ્રકારનું બુકિંગ કરી શકાશે. જો કોઈ પણ પ્રકારનું આપ ઓનલાઈન બુકિંગ કરી રહ્યા છો, તો આ વેબસાઇટ અને વેબસાઇટનું પેજ ધ્યાન પર રાખજો. આ પ્રકારની વેબસાઇટ ખુલશે જે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ છે, તેના પરથી તમામ પ્રકારનું બુકિંગ કરી શકાશે. માટે જો દાદાના દર્શન માટેનો આપ પ્લાન કરી રહ્યા છો, સોમનાથ જઈ રહ્યા છો, ઓનલાઈન સર્વિસ લેવાનું વિચારી રહ્યા છો, તો સોમનાથની આ વેબસાઇટ છે તેને ખાસ ધ્યાન રાખજો. કેમેરામેન નિલેશ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હાલ ઓનલાઈન છેતરપિંડી કરનારા ભેજા બાજુએ ઠગાઈના અવનવા રસ્તા કાઢ્યા છે, જે ભગવાનના નામે પણ છેતરપિંડી આચરે છે.
હવે આ ઠગબાજો સોમનાથ દાદાના નામે ભક્તો સાથે ઠગાઈ કરી રહ્યા છે, ત્યારે લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. જો તમે ઓનલાઈન બુકિંગ કરો છો તો સોમનાથ ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરો, તમારી સતર્કતા જ તમને બચાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત વાવના હાઈ વોલ્ટેજ મુકાબલાની. પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપ કોંગ્રેસે નેતાઓની ફોજ ઉતારી દીધી છે. છેલ્લી ઘડીએ ભાજપે મંત્રીઓની ફોજ ઉતારી તો કોંગ્રેસે ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા. પણ આ બધા વચ્ચે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના એક નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહને ટકોર કરી કે ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર નથી લખી આપ્યું. બનાસકાંઠાની વાવ બેઠક પર રસાકસી ભર્યો ત્રિપાંખિયો જંગ યોજાવા જઈ રહ્યો છે. 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે, ત્યારે મતદારોને રીઝવવા માટે ભાજપ કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ કર્યા છે. વટનો સવાલ બનેલી વાવ બેઠક માટે પહેલા રાજકીય પાર્ટીઓએ સ્નેહ મિલનના કાર્યક્રમો યોજ્યા. 4 તારીખને સોમવારે ભાભરમાં ભાજપે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો તો તેના એક દિવસ બાદ એટલે કે 5 નવેમ્બરે ભાભરમાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું. આ બધા વચ્ચે અપક્ષના માવજી પટેલે પણ જનતા વચ્ચે જઈને ખાટલા બેઠકો કરી છે. પરંતુ હવે મતદાન માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરાયો છે. ભાજપ અને કોંગ્રેસે પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓને ઉતાર્યા છે. ભાજપમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ સીઆર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાવમાં અડિંગો જમાવ્યો છે. તો કોંગ્રેસમાંથી પ્રભારી મુકુલ વાસનિક, સહપ્રભારી સુભાષિને યાદવ સહિતના નેતાઓએ મોરચો સંભાળ્યો છે. આ સાથે ભાજપે 4 જેટલા કેબિનેટ મંત્રીઓને પણ પેટા ચૂંટણીની કામગીરી સોંપી છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા અને બચ્ચુ ખાબડને જવાબદારી સોંપી છે. તો કોંગ્રેસમાંથી સાંસદ જ્ઞાનીબેન ઠાકુર, વિપક્ષ નેતા અમિત ચાવડા, કાંતિ ખરાડી, ચંદનજી ઠાકોરને આગળ કર્યા છે. જોકે હવે આ નેતાઓએ પોતાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સીઆર પાટીલે મંત્રીઓ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે બેઠક કરી હતી, જેમાં બૂથ મેનેજમેન્ટથી લઈને રણનીતિ પર ચર્ચા કરાઈ હતી. જે બાદ પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જંગ ત્રિપાંખિયો હોય કે ચતુષ્કોણીય, ભાજપ જ જીતવાની છે. 2024માં આ જ સીટના વિધાનસભાના ઉમેદવાર લોકસભામાં જીતવા જતાં આ વિધાનસભામાં હાર્યા હતા અને ફરીથી આ વિધાનસભા બાય ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભવ્ય જીત હાંસિલ કરશે. ગમે ત્યાં ઉમેદવારોને ઊભા રહેવાની પોતાના મરજીની વાત હોય છે. જંગ ત્રિપાકીય હોઈ શકે, ચોપાકી બી હોઈ શકે છે. અમારી જીત ભારતીય જનતા પાર્ટીની છે, નક્કી છે. તો આવી જ રીતે સામે કોંગ્રેસે પણ વાવ લોક નિકેતન ખાતે મેઘવંશી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો, જેમાં કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં પ્રભારી મુકુલ વાસનિકે દાવો કર્યો કે અહીંથી કોંગ્રેસના ગુલાબસિંહ વિજયી થશે. સભી દેખી રહે કે કિસ તરહ કા ઉત્સાહ યહાં પર કોંગ્રેસ કે પ્રત્યાશી ગુલાબસિંહજી કે સમર્થન મેં યહાં પર ખડા હૈ. મુજે પૂરા ભરોસા હૈ કે યહાં સે ગુલાબસિંહ કો લોગો કા પૂરા સમર્થન મિલેગા ઔર ભારી વોટો સે વો કામયાબ હોંગે. પરંતુ આ કાર્યક્રમમાં ચર્ચા જગાવી વિસ્તારના જાયન્ટ કિલર એવા જ્ઞાનીબેન ઠાકોરના નિવેદને, જ્યાં જાહેર મંચ પરથી જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહને લોકોના કામ કરવા આડકતરી ચેતવણી આપી કે ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર નથી લખી આપ્યું, 3 વર્ષ પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. બીજો કે તમામ પ્રકારના એંગલથી વિચાર કર્યા પછી પણ કઈ આ ગુલાબભાઈ ને આ ખેતર વાવનું કઈ કાયમ લખી આલેલું નથી. માત્ર 3 વાર આપણે 98 આના સા પછી કઈ લેવા દેવા નથી ભાઈ. હો 3 વાર પછી જ્યાં તમારે જવું હોય તો જાજો, રહેવા દેવું હોય તો રહેવા દેજો. પણ પછી વાવમાં તમારે આ 3 વાર એ ખેતર અમે છૂટું કરી દઈશું અને આપણા માંથી કોઈક નવું કોઈ ને કોઈ આ વિસ્તારનું નેતૃત્વ કરશે. જોકે હવે વાવના જંગમાં નેતાઓના ધાડે ધાડા ઉતરતા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે આ નેતાઓ ચૂંટણી પૂરી થયા પછી ઓળખતા પણ નથી, આમનો ભરોસો કરવા જેવો નથી. બધા નેતાઓ પહેલા પણ આયા ગયા,
વિઝિટિંગ કાર્ડ આપતા ગયા, ચૂંટણી પૂરી થાય પછી તમે કોણ ને અમે કોણ આ વાવના લોકોને ખબર છે, એટલે કોઈ અઠવાડિયું 10 દિવસ આવીને આ વિસ્તારમાં સંબંધ ના બનાવી શકે. આ વિસ્તારમાં સંબંધ બનાવવા માટે જિંદગી આખી ખપી જાય તો પણ ઓછી પડે, એટલો આ વિસ્તાર મોટો છે. પરંતુ આ તો વાત થઈ સામ સામેની લડાઈની, પણ વાવમાં જંગ ત્રિપાંખ્યો છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અપક્ષનો બેટ લઈને મેદાને ઉતર્યા છે, જેઓ બાજી ચોક્કસથી બગાડી શકે તેમ છે. પરંતુ જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ જંગ જામતો જઈ રહ્યો છે, અને હવે તો બંને પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવી નેતાઓની ફોજ વાવમાં ઉતારી છે. ત્યારે આ બેઠક પર આખરે કોણ બાજી મારે છે તે તો 23 નવેમ્બરના રોજ જ માલૂમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.